નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વિઓ બ્રધર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ એકવીસ તેનો ભાગ એક વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ પ્રકરણ એકવીસ જેવા પિતા તેવી દીકરી તો વિદ્યાર્થી મિત્રો નામ પરથી આપણને થોડીક સમજણ પડે છે કે જેવા પિતા તેવી દીકરી એટલે કે પિતાના જેવી દીકરી હોય છે એટલે કે ઘણીવાર આપણા ઘરમાં જે સભ્યો છે તેના જ સાથે આપણો ચહેરો અથવા બીજા કોઈ લક્ષણો મળતા આવે છે તેના વિશે આપણે આ પ્રકરણમાં જાણવાનું છે તો ચાલો શરૂ કરીએ હા છી આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી અચાનક આયુષીએ છીંક ખાધી હા છી તો વિદ્યાર્થી મિત્રો આયુષી કરીને છોકરી છે અને તે બારીની નજીક બેઠી છે અને તે વાંચતી હોય છે બહાર વાતાવરણમાં ધૂળ હોવાથી તેને છીંક આવે છે અને તે જોરથી છીંક ખાય છે આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા તેની માતાએ કહ્યું તે તમારા જીવે જ છીંક ખાય છે જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ખાધી એવું જ સમજી હોત તો વિદ્યાર્થી મિત્રો આયુષીના જે માતા પિતા છે જ્યારે આયુષી છીંક ખાય છે તે સમયે રસોડામાં શાકભાજી છૂટા પાડતા હોય છે તો તે વખતે તેની માતા તેના પિતાજીને કહે છે કે જુઓ આયુષી તમારા જેવી જ છીંક ખાય છે તમે અહીં હાજર ના હોત તો મને તો એવું જ લાગત કે આયુષી નહીં પણ તમે જ છીંક ખાધી એટલે કે બંનેની છીંક ખાવાની આદત એક સરખી છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે સમજવાનું છે કે આપણને જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા પિતા તરફથી મળે છે આવા લક્ષણોને વારસાગત કે આનુવંશિક લક્ષણો કહે છે બાળકો તેમના નજીકના સગા જેવા લક્ષણો ધરાવે છે બાળકની આંખો નાક કાન વાળ કે આંગળીઓ પરિવારના કોઈને કોઈ સભ્યને મળતી આવતી હોય છે ઘણીવાર મોટા પરિવારમાં દૂરના સગા સાથે પણ બાળકોના લક્ષણો મળતા આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા કોઈના કોઈ સગાની સાથે આપણા શારીરિક લક્ષણો અથવા તો કોઈને કોઈ આદતો મળતી આવતી હોય છે તમે પણ તમારા સગાઓમાં જોજો તમારા શારીરિક લક્ષણો કોઈના કોઈની સાથે જરૂર મળતા હશે લખો આયુષી તેના પિતાની જેમ છીંકે છે શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય તે શું છે તે કોના જેવા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પૂછ્યો છે કે આયુષી જેમ તેના પિતાજીની જેમ છીંકે છે તેમ તમારા અંદર પણ કોઈ એવા લક્ષણો કે ટેવ છે તો ચાલો આપણે લખીએ તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા છે તે લખવાનું છે તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો તમારા સારી લક્ષણો પ્રમાણે આ લખવાનું છે એક મારી આંખો મારા પિતાજી જેવી છે તમારી આંખો જેના જેવી હોય તે તમારે લખવાનું મારી બોલવાની રીત મારા દાદાજી જેવી છે ત્રણ મારું નાક મારી મમ્મી જેવું છે ચાર મારા માથાના વાળ મારી મમ્મી જેવા છે કહો તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પરિવારને જોઈએ તો આપણે જોઈએ છીએ કે તેમના ચહેરા કે અન્ય કોઈ બાબતો એકબીજા સાથે મળતી હોય છે તો આપણે તેનો જવાબ લખીએ મારો ચહેરો અને આંખો મારા પિતાજીને મળતી આવે છે મારું નાક મારી મમ્મી જેવું છે તથા મારી બોલવાની રીત મારા દાદાજીને મળતી આવે છે તમારે પણ આ જવાબ તમારી રીતે લખવાનો આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે તો આ બાબત મને મારી મમ્મી અને મારા મામાએ કહી છે તેના પછી હું મારી જાતને પણ તેવું જ માનું છું લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે તમને આવું કેમ લાગે છે લોકો જ્યારે મારી સરખામણી મારા પરિવારના સભ્યો સાથે કરે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે તે મને તે સમયે મને લાગે છે કે હું પણ મારા પરિવાર જેવો જ છું અને તેમનું એક અભિન્ન અંગ છું તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે તે વ્યક્તિની માફક હસો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે લખવાનો રહેશે કોણ કોની માસી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે કેટલાક સંબંધો વિશે જાણવાનું છે નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે માતાની માતાના ઘરે ગઈ હતી તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ મમ્મી માસી તમને મળવા આવ્યા છે તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે તેણે નીલમને કહ્યું ના આ તારા માસી નથી તે તારી બહેન કિરણ છે તો વિદ્યાર્થી મિત્રો નીલમ જ્યારે તેની નાનીના ઘરે જાય છે તો તેના ઘરે કોઈ આવે છે તો તેની મમ્મીને કહે છે કે મમ્મી તમને કોઈ માસી મળવા આવ્યા છે જ્યારે તેની મમ્મી જુએ છે તો તે નીલમને કહે છે કે આ તારા માસી નથી પરંતુ તારી બહેન કિરણ છે તો તારી નાનીના મોટા બહેનને ઓળખે છે કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે કિરણ તારી માસિયાઈ બહેન છે ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એવું થાય છે કે કિરણ ઉંમરમાં મોટી છે અને નીલમ ઉંમરમાં નાની છે પણ તે બંને માસિયાઈ બહેનો થાય છે કિરણ એક દીકરો પણ છે જેનું નામ સમીર છે તો નીલમની મમ્મી તેને સમજાવે છે કે આ જે સુંદર દીકરો સમીર દેખાય છે તું તેની માસી થાય છે કારણ કે કિરણ તારી દૂરની બહેન થાય છે નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે લખો તો વિદ્યાર્થી મિત્રો હવે કિરણ નીલમની બહેન કવી કઈ રીતે થાય છે અને સમીથી માસી કેવી રીતે થાય છે તેના સકપણ આપણે અહીં લખીએ એક નાની હવે નાની સકપણમાં નીલમની સાથે શું થશે તે લખીએ નાની એટલે કે નીલમની નાની એટલે કે નીલમના મમ્મીના મમ્મી બે મોટી નાની નીલમની મમ્મીના મોટા કાકી ત્રણ મોટી નાનીની મોટી દીકરી એટલે કે નીલમના માસી થશે નીલમના મમ્મીના મોટા કાકાની પુત્રી કિરણ કિરણ નીલમની માસીની દીકરી છે એટલે કે નીલમની માસિયા બહેન છે અને સમીર સમીર નીલમનો ભાણિયો એટલે કે નીલમની માસીની દીકરીનો દીકરો થાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ તમારા સંબંધો ઓળખશો શોધી કાઢો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય કાકા ભત્રીજા મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આ વાર્તામાં જોયું તેમ ઘણીવાર એવું થાય છે કે ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં પણ તેઓ ભાઈ બહેન થતા હોય છે તો તમારે પણ જો તમારા સંબંધમાં કોઈ આવી રીતે તમારા સંબંધી થતા હોય તો વડીલો સાથે ચર્ચા કરીને લખવું આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ નીલમ સમીર સાથે રમવા લાગી તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું જો મારી નીલમના વાળ તારા જેવા છે જાડા વાંકડિયા અને કાળા સારું છે કે તેના વાળ મારા જેવા નથી સીધા મુલાયમ અને બદામી તો વિદ્યાર્થી મિત્રો હવે નીલમની જે માતા છે તે કિરણને કહે છે કે જો મારી નીલમના વાળ તારા જેવા ગયા છે એટલે કે નીલમના જે વાળનું લક્ષણ છે તે તારા ઉપર ગયું છે તેના વાળ જાડા વાંકડિયા અને કાળા છે જ્યારે મારા વાળ સીધા મુલાયમ અને બદામી છે નીલમના નાની હસ્યા અને કહ્યું હા શું તે વિચિત્ર નથી અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે નીલમ આ બધું સાંભળતી હતી તેણે વિચાર્યું અમે બધા દૂરના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ તો વિદ્યાર્થી મિત્રો નીલમના નાની હવે કહે છે કે અમારી બહેનોના વાળ જાડા હતા હવે અમારી બીજી પેઢીના વાળ પણ અમારા જેવા જ છે તો વિદ્યાર્થી મિત્રો કિરણ અને નીલમ દૂરની માસે બહેનો થાય છે છતાં પણ તેમના લક્ષણો એકબીજા સાથે મળે છે આ રીતે તમારા લક્ષણો પણ ઘણીવાર દૂરના સગા સાથે મળતા હોય છે આપણે આપણા કોઈના કોઈ સંબંધીઓની સાથે લક્ષણિકતા એક જેવી ધરાવતા હોઈએ છીએ શોધી કાઢો અને લખો શું નીલમના વાળ તેની નાની જેવા માંકડિયા છે હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણ જુઓ તે પિતરાઈ હોઈ શકે જેમ કે આંખોનો રંગ ગાલમાં પડતા ખંજન ઊંચાઈ પહોળું અને તીક્ષ્ણ નાક અવાજ વગેરે આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા શરીરના લક્ષણો જેવા કે આંખોનો રંગ હસતી વખતે ગાલમાં પડતા ખંજન આપણી ઊંચાઈ આપણું નાક અવાજ વગેરે લક્ષણો આપણા માતા કે પિતા તરફથી મળે છે તે જોવાનું છે અને લખવાનું છે ખાસ લક્ષણ તે કોના જેવું છે કોના તરફથી માતા પિતા નીલમના વાંકડિયા વાળ તે તેની નાની જેવા છે હવે નાની જેવા એટલે કે માતા તરફથી તે લક્ષણ થયું તો આપણે ત્યાં સાચું કરીશું આ જ રીતે હવે આપણે બીજા લક્ષણો વિશે લખીએ મારો અવાજ તો વિદ્યાર્થી મિત્રો મારો અવાજ મારા દાદા જેવો મેં ઉદાહરણ માટે લખ્યું છે તમારે પણ લખવાનું તો દાદા તરફથી એટલે કે તે લક્ષણ પિતા તરફથી મળ્યું કહેવાય મારી આંખોનો રંગ મારી નાની જેવો એટલે કે તે લક્ષણ નાની એટલે કે માતાના પક્ષ તરફથી મળેલું કહેવાશે મારા ભાઈની ઊંચાઈ મારા મામા જેવી મામા પક્ષ એટલે કે માતાના પક્ષ તરફથી તે લક્ષણ કહેવાશે મારી બહેનના વાળ મારી મમ્મી જેવા તે પણ માતા તરફથી આવેલું લક્ષણ ગણાશે મારા ભાઈનો ચહેરો મારા પપ્પા જેવો તો તે પિતા તરફથી મળેલું લક્ષણ ગણાશે મારા ભાઈનું અણિયાળું નાક મારી દાદી જેવું દાદી એટલે કે પિતૃપક્ષ તરફથી મળેલું લક્ષણ કહેવાશે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે બાળકની આંખો નાક વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના ઉત્તરમાં તમારે તમારા પરિવાર તમારા પરિવારમાં જો નાના બાળકો હોય તો તે સંબંધમાં તેમના શું થાય છે ભાઈ બહેન ભત્રીજો કે ભાણિઓ તે લખવું પછી તેમના શારીરિક લક્ષણો જેવા કે આંખો નાક વાળ આંગળીઓ વગેરે કોના જેવા છે તે લખવાનું રહેશે નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા છે નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે તમારા વાળ કેવા છે કાળા કે બદામી તૈલી કે સૂકા તો વિદ્યાર્થી મિત્રો તમારા વાળ જેવા હોય તે પ્રમાણે તમારે લખવાનું રહેશે મારા વાળ બદામી અને સૂકા છે તમારા વાળનો રંગ કયો છે તમારા વાળની લંબાઈ માપો અને લખો તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે તમારા વાળનો રંગ પણ લખવાનો છે અને લંબાઈ પણ લખવાની છે તેના માટે મેં અહીં ખાલી જગ્યા બનાવી છે જેથી તમે તમારા વાળનો રંગ અને લંબાઈ તમારી રીતે માપીને લખી શકો મારા વાળનો રંગ ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબા છે શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે જો હા તો તે વ્યક્તિનું નામ લખો તો જવાબમાં આપણા વાળ જેની સાથે મળતા હોય આપણા પરિવારમાં તેના વિશે લખવાનો છે હા મારા વાળ મારા ખાલી જગ્યા જેવા છે જેમ કે માતાજી પિતાજી દાદાજી નાનીજી તેમનું નામ ખાલી જગ્યા છે તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો તો હવે તમારે બીજા સભ્યોના પણ વાળ માપવાના છે અને તેની સેન્ટીમીટરમાં લંબાઈ લખવાની છે મારા પિતાજીના વાળ ખાલી જગ્યા સેન્ટીમીટર મારી મમ્મીના વાળ ખાલી જગ્યા સેન્ટીમીટર મારી બહેનના વાળ ખાલી જગ્યા સેમી મારા દાદાના વાળ મારી દાદીના વાળ તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે તો મારા પરિવારમાં સૌથી લાંબા વાળ મારી મમ્મીના અથવા બહેનના છે જેના હોય તેના તમે લખી શકો છો તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ એક મીટર કરતાં લાંબા હોય લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ઘણા લોકોના વાળ ખૂબ જ લાંબા હોય છે જો તમારી આજુબાજુ કોઈ તેવા વ્યક્તિ હોય જેમના વાળ એક મીટર કરતાં પણ લાંબા હોય તો તેમને શોધીને તેમની સાથે ચર્ચા કરીને આ પ્રશ્નનો જવાબ લખજો કે આ લાંબા વાળ તેમના પરિવારમાં તેમને વારસાગત મળ્યા છે કે કેમ શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વ્યાયામના પીરિયડમાં પણ તમારી ઊંચાઈ શાળામાં માપવામાં આવી હશે તેના માટે આ રીતે દિવાલ સાથે તમને ઊભા કરવામાં આવે છે અને માથાના ઉપરના ભાગ પર ફૂટપટ્ટી અડાણીને નિશાન બનાવવામાં આવે છે અને પછી તમારી ઊંચાઈ માપી લેવામાં આવે છે હા હું મારી ઊંચાઈનું માપ લેવાનું જાણું છું ભીંત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકી તેના ભીંતને અડકતા છેડા પર નિશાની કરો પછી જમીનથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ મળે મારી ઊંચાઈ ચાર ફૂટ બે ઇંચ છે વિદ્યાર્થી મિત્રો તમારી ઊંચાઈ જેટલી હોય તેટલી તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાની છે તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પૂછવામાં આવ્યું છે કે તમારા પરિવારને જોતા તમને તમારી ઊંચાઈ કેટલી થશે તેવું લાગે છે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ લગભગ પાંચ ફૂટ અને સાતથી નવ ઇંચ થશે તો વિદ્યાર્થી મિત્રો તમારા પરિવારમાં કોઈ તેટલું ઊંચું છે જેના લીધે તમે આ કહી શકો છો તે પણ લખવાનું છે હા મારા પરિવારમાં મારા પિતાજી આટલી ઊંચાઈવાળા છે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપવાની છે અને તેમના વિશે તમારે લખવાનું છે તો મારા દાદાજીની ઊંચાઈ મેં ઉદાહરણ માટે પાંચ ફૂટ નવ ઇંચ લખી છે તમારે તમારા દાદાજીની ઊંચાઈ જેટલી હોય તેટલી માપીને લખવાની તે જ રીતે મારા દાદીમાં મારા પિતાજી મારા મમ્મી મારી બહેન અને હું પોતે એટલે કે તમારી પોતાની ઊંચાઈ તમારે લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રકરણનો આ ભાગ આપણે અહીં પૂરો કરીએ છીએ આગળના મુદ્દાઓની ચર્ચા ભાગ બેમાં કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બેલાઇકમ પ્રેસ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું પ્રકરણના ભાગ બેમાં ત્યાં સુધી આવજો